જય હિન્દ મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે એક એવી સિરીઝ ચાલુ કરી છે જે સિરીઝ જે એકદમ જે ફેક્ટ આધારિત ક્વેશ્ચન છે ગુજરાતના એવા ફેક્ટ આધારિત ક્વેશ્ચન આપણે દરરોજ સો સો પ્રશ્ન લઈશું તો મિત્રો આજનો પહેલો પાર્ટ છે જેની અંદર ગુજરાતના જે ફેક્ટ આધારિત ક્વેશ્ચન છે એ બધા ક્વેશ્ચનનો સમાવેશ કરી લેવામાં આવશે તો મિત્રો જો તમે આ સિરીઝમાં જોડવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનો ઓન જરૂરથી કરી દેજો અને મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક કરવું ભૂલતા નહીં તો ચલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલો પ્રશ્ન ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારેથી ડાયરેક્ટ એવો જ ક્વેશ્ચન પૂછી લેવામાં આવે બરોબર એકદમ ઇઝી અને ફેક્ટ આધારિત ક્વેશ્ચન છે આની પાછળ કોઈ તર્ક લોજિક કેવું કાંઈ ન હોય જે ફિક્સ ડેટ છે એ ડેટે જ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તો એ ડેટ તમને એક્ઝેક્ટલી ખબર હોવી જોઈએ એને ફેક્ટ આધારિત ક્વેશ્ચન કહેવાય બરાબર તો આનો જવાબ આવશે એક મે ઓગણીસો ને સાહીઠ ત્યાર પછી બીજો પ્રશ્ન ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો તો એક એપ્રિલ ઓગણીસો ને ત્રેસઠના રોજ ત્રીજો પ્રશ્ન ગુજરાત રાજ્યમાં વિધાનસભાની લોકસભાની અને રાજ્યસભાની બેઠકો કેટલી છે તો મિત્રો અહીંયા જો પ્રિન્ટિંગ મિસ્ટેક આપેલી છે જો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક એ છે કે તેત્રી બસો અડતાલીસને આઠ હવે તેત્રીને બસો અડતાલીસને આઠ જો આ એક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ જશે ટાઈપરાઈટર દ્વારા તો હકીકતમાં આપણે આમાં જોઈએ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની બેઠક કેટલી એકસો બ્યાસી લોકસભાની છવ્વીસ અને રાજ્યસભાની અગિયાર બરાબર એટલે એકસો બ્યાસી છવ્વીસ અને અગિયાર તો હવે મિત્રો આ તેત્રી બસો અડતાલીસ અને આઠ એ શું છે તો તેત્રીસ શું છે તો તેત્રીસ જિલ્લા છે બસો અડતાલીસ ગામડા છે અને આઠ મહાનગરપાલિકા છે બરાબર એક ક્વેશ્ચન પણ સાથે સાથે આપણે જોઈ લઈએ ચોથો પ્રશ્ન ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ અને વર્તમાન રાજ્યપાલ કોણ છે તો મિત્રો ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ હતા મહેંદી નવાઝ જંગ અને અત્યારે જે વર્તમાન ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે તો આચાર્ય દેવવ્રત બરાબર ઓપી કોહલી હતા ત્યાર પછી આવે છે આચાર્ય દેવવ્રત પાંચમો પ્રશ્ન ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા જીવરાજ મહેતા અને અત્યારે હાલમાં કોણ છે ભૂપેન્દ્ર પટેલ છઠ્ઠો પ્રશ્ન ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ કેટલું છે તો કે એક છન્નું ઝીરો ચોવીસ ચોરસ કિલોમીટર તો એક છન્નું ઝીરો ચોવીસ એ કઈ રીતે યાદ રાખવું તો મિત્રો ગુજરાત રાજ્યની સ્થાપના કઈ સાલમાં થઈ ને સાઠ તો આપણે અહીંયા ડાયરેક્ટલી જોઈ શકો છો ને સાઠ અને એક દિવસમાં કલાક કેટલા આવે ચોવીસ તો ચોવીસ એટલે કે એક છન્નું ઝીરો ચોવીસ જે ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ ત્યાર પછી સાતમો પ્રશ્ન કે વસ્તીની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલો છે નવમો નંબર આઠમો પ્રશ્ન ગુજરાત રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે તો ઓગણ એંશી પોઈન્ટ એકત્રીસ ટકા નવમો પ્રશ્ન સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે તો પહેલા નંબરે સુરત અને બીજો અમદાવાદ ઓછ સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો તો દાહોદ અગિયારમો પ્રશ્ન સૌથી વધુ સૌથી વધુ જે તાલુકા વસ્તી સોરી સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે અમદાવાદ અને સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ ત્યાર પછી સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો સુરત અને સૌથી ઓછી વસ્તી ગીચતા કચ્છ હવે મિત્રો આ જે ચાર ક્વેશ્ચન છે આ ચાર ક્વેશ્ચનમાં કન્ફ્યુઝ ન થતાં જો આમાં કેવી રીતે છે સૌથી વધુ વસ્તી તો અમદાવાદ સૌથી ઓછી વસ્તી તો ડાંગ બરાબર વસ્તીમાં કયું સૌથી વધારે અમદાવાદ સૌથી ઓછી ડાંગ હવે આવે છે વસ્તી ગીચતા તો વસ્તી ગીચતા સૌથી વધારે સુરત અને સૌથી ઓછી કચ્છ અને ગુજરાતનો સૌથી મોટો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ કચ્છ ત્યાર પછી પંદરમો પ્રશ્ન વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન છઠ્ઠું ત્યાર પછી વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો આપણે વાત કરીએ જેમ કચ્છ અને સૌથી નાનો જિલ્લો ડાંગ ત્યાર પછી સૌથી વધુ આદિવાસીઓની વસ્તી ધરાવતો જિલ્લો કયો તો કે ડાંગ તો કે પ્રમાણ સંખ્યા સુરત એટલે કે સૌથી વધારે આદિવાસીઓની વસ્તી ધરાવતો જિલ્લો કયો આવશે ડાંગ આવશે બરાબર ટકાવારીમાં જોઈએ તો ડાંગ પરંતુ જો સંખ્યા ગણવામાં આવે તો ડાંગમાં જેટલી સંખ્યા છે એના કરતાં વધારે સંખ્યા આદિવાસીઓની સુરતમાં છે એટલે સંખ્યામાં પૂછે તો સુરત અને પર્સન્ટેજ એટલે કે ટકામાં પૂછે તો ડાંગ ત્યાર પછી ગુજરાત રાજ્યમાં ઓપન યુનિવર્સિટીઓ કેટલી છે તો બે ત્યાર પછી ગુજરાત રાજ્યમાં રેલવે માર્ગ કેટલો છે તો કે પાંચ હજાર છસો ને છન્નું કિલોમીટરનો ત્યાર પછી એકવીસમો પ્રશ્ન સૌથી વધુ વસ્તી વધારાનો દર ધરાવતો જિલ્લો કયો છે તો સુરત અને સૌથી ઓછી વસ્તી વધારાનો દર ધરાવતો જિલ્લો ડાંગ ત્યાર પછી ગુજરાત રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણમાં પ્રમાણ કેટલું છે તો કે નવસો અઢાર એટલે કે એક હજાર પુરુષોએ નવસો ને અઢાર સ્ત્રીઓ અને સૌથી ઓછી સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતો જિલ્લો તો સુરત અને સૌથી વધારે તો ડાંગ બરાબર ત્યાર પછી છવ્વીસમો પ્રશ્ન કે વહીવટી સરળતા માટે ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીએ જિલ્લાઓની પુનઃરચના કરી હતી તો તેમાં જવાબ આવશે શંકરસિંહ વાઘેલાએ પાંચ જિલ્લા પાંચ જિલ્લા બનાવ્યા હતા નવા અને નરેન્દ્ર મોદીએ તેર જિલ્લા બનાવ્યા હતા બરાબર એટલે આ બંને પુનઃરચના કરી હતી જિલ્લાઓની ત્યાર પછી સત્યાવીસમો પ્રશ્ન સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે તો બનાસકાંઠા જિલ્લો અને સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો તો ડાંગ અને પોરબંદર બંનેમાં ત્રણ ત્રણ તાલુકા છે બરાબર ડાંગ અને પોરબંદર બંને આવશે ત્યાર પછી મોરબી શહેર કઈ નદીના કિનારે વસેલું છે મચ્છુ નદીના કિનારે દ્વારકા શહેર ગોમતી નદીના કિનારે સુરેન્દ્રનગર ભોગાવો નદીના કિનારે હિંમતનગર હાથમતી અને અમદાવાદ સાબરમતી બરોબર યાદ રહી જાય છે મોરબી મચ્છુ દ્વારકા ગોમતી સુરેન્દ્રનગર ભોગાવો હિંમતનગર હાજમતી અમદાવાદ સાબરમતી અને વડોદરા વિશ્વામિત્રી અને વલસાડ ઓરંગ બરોબર વડોદરા વિશ્વામિત્રી વલસાડ ઓરંગ ત્યાર પછી કયું શહેર કયા શહેરની તુવેરદાળ વખણાય છે તો વાસંદની વાસદની તુવેરદાળ કહીએ ને આપણે તો તુવેર દાળ વખણાય છે ત્યાર પછી સાડત્રીસ પ્રશ્ન ગુજરાતનો સૌથી મોટો પુલ લંબાઈમાં કયો છે અને એની લંબાઈ કેટલી છે તો ગુજરાતનો સૌથી મોટો પુલ છે ભરૂચ ખાતે આવેલો છે નર્મદા નદી ઉપર જેનું નામ છે ગોલ્ડન બ્રિજ અને તેની લંબાઈ છે ચૌદસો ને ત્રીસ મીટર ત્યાર પછી આડત્રીસમો પ્રશ્ન ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે તો લક્ષ્મી વિલાસ પેલેસ જે વડોદરા ખાતે આવેલો છે ત્યાર પછી ઓગણચાલીસમો પ્રશ્ન ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે તો વૌઠાનો મેળો જે કાર્તિકી પૂર્ણિમાના દિવસે વરાય છે અને સાત નદીઓના સંગમ જે જગ્યાએ થાય છે એ જગ્યાએ વૌઠાનો મેળો ભરાય છે એટલે એ સંગમ ક્યાં થાય છે વૌઠા ખાતે ત્યાર પછી વવઠાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે તો અમદાવાદ જિલ્લો ત્યાર પછી સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયો છે તો કે વધઈ વધઈ જે છે સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન છે જે ડાંગના આહવા ખાતે આવેલો છે ત્યાર પછી એકતાલીસમો પ્રશ્ન સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ છે તો કે અંકલેશ્વર વસાહત જે ભરૂચ જિલ્લામાં આવેલી છે ત્યાર પછી ગુજરાત રાજ્યની સૌથી મોટી સહકારી ડેરી કઈ છે આણંદમાં આવેલી અમૂલ ડેરી જે એશિયાની સૌથી મોટી ડેરી છે ત્યાર પછી તેતાલીસમો પ્રશ્ન ગુજરાત રાજ્યની સૌથી મોટી નદી કઈ છે તો પાણીના જથ્થાના પ્રમાણે સૌથી મોટી ગુજરાતની નદી છે નર્મદા નદી જે નર્મદા નદી ગુજરાતની અંદર એકસો ને સાઠ કિલોમીટર લંબાઈ ધરાવે છે બરાબર તેની લંબાઈ કેટલી છે એકસો ને સાઠ કિલોમીટર પણ જો કિલોમીટર કિલોમીટરમાં સૌથી વધારે લાંબી નદી કઈ છે તો તેમાં આવશે સાબરમતી નદી ત્રણસો ને એકવીસ કિલોમીટર બરાબર પાંચ ગુજરાતમાં સૌથી મોટી નદી પાણીના જથ્થાની દ્રષ્ટિએ પૂછે છે તો નર્મદા નદી આવશે બરાબર ત્યાર પછી ચુમ્બાલીસમો પ્રશ્ન સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે તો કે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર જે ભરૂચ ખાતે આવેલું છે સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે તો તેમાં જવાબ આવશે મહેસાણાનું ઊંઝા ત્યાર પછી સૌથી મોટું બંદર તો કચ્છમાં આવેલું કંડલા અને સૌથી મોટું સરોવર તો નળ સરોવર જેનું ક્ષેત્રફળ છે એકસો ને ચોરસ કિલોમીટર ત્યાર પછી ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે તો સેન્ટ્રલ લાઇબ્રેરી જે વડોદરા ખાતે આવેલી છે અને ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે ચારસો ને છ કિલોમીટર કચ્છ જિલ્લો ત્યાર પછી પચાસમો પ્રશ્ન સૌથી લાંબી નદી કઈ છે જો ત્રણસો ને વીસ કિલોમીટર છે વીસ કે એકવીસ એમાં થોડુંક આપણે અંદાજિત રહે છે કે સાબરમતી નદીની લંબાઈ કેટલી છે ત્રણસો ને વીસ અહીંયા વીસ આપેલી છે ત્રણ અમુક પુસ્તકમાં તમને એકવીસ પણ મળશે બરાબર ત્રણસો વીસ એકવીસની આજુબાજુ છે એટલે સૌથી લાંબી નદી તો કઈ આવે સાબરમતી પણ સૌથી મોટી નદી તો નર્મદા પછી સૌથી ઊંચું પર્વત શિખર કયું તો કે ગિરનારમાં આવેલું ગોરખનાથ જેની ઊંચાઈ છે અગિયારસો ને સત્તર મીટર બાવનમો પ્રશ્ન ગુજરાતમાં સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો તો સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે બનાસકાંઠા તો ઓબ્વિયસલી તે સૌથી વધારે ગામડા ધરાવતો જિલ્લો પણ બનાસકાંઠા છે ગુજરાતમાં સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો તો પોરબંદર કેટલા એકસો ને ચોર્યાસી ગામડા ત્યાર પછી ચોપન પ્રશ્ન સૌથી ઊંચો બંધ કઈ નદી પર છે અને તેની ઊંચાઈ કેટલી છે તો સૌથી ઊંચો બંધ કયો છે એનું નામ છે સરદાર સરોવર યોજના તે કઈ નદી પર છે નર્મદા નદી પર તેની ઊંચાઈ કેટલી છે તો એકસો સાડત્રીસ છેતાલીસ મીટર પંચાવન પ્રશ્ન સૌથી પહોળો પુલ કઈ નદી પર છે તો સૌથી પહોળો પુલ જે છે એ ઋષિ દધીચી પુલ અને તેની પહોળાઈ કેટલી છે તો પચીસ મીટર તેની પહોળાઈ છે છપ્પનમો પ્રશ્ન સૌથી વધુ મંદિરોનું શહેર કહ્યું તો ભાવનગર ખાતે આવેલું પાલિતાણા સત્તાવનમો પ્રશ્ન ગુજરાતનો કયો વિસ્તાર આનર્થ તરીકે ઓળખાય છે તો કે તળ ગુજરાતનો ઉત્તર ભાગ અઠાવન પ્રશ્ન સુરેન્દ્રનગર જિલ્લાના કયા વિસ્તારમાંથી હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તો તેમજ આવશે રંગપુર ખાતેથી ઓગણસાઠમો પ્રશ્ન શ્રીકૃષ્ણએ કુશસ્થળી પાસે કયું નગર વસાવ્યું તો તેમજ આવશે દ્વારાવતી જે હાલ બેટ દ્વારકા તરીકે ઓળખાય છે સાઠમો પ્રશ્ન ગુજરાતનો પ્રામાણિત ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી એકસઠમો પ્રશ્ન ગુજરાત એટલે સોરી જૂનાગઢમાં આવેલું સુદર્શન સરોવર કોને બંધાવ્યું તો ચંદ્રગુપ્તનો સુબો નિમેલો હતો જેનું નામ છે પુષ્યગુપ્તે તેને જૂનાગઢ ખાતે સુદર્શન સુદર્શન સરોવર જે છે તે બંધાવ્યું હતું બાસઠમો પ્રશ્ન ક્ષત્રપમાં સૌથી શ્રેષ્ઠ રાજવી અને ક્ષત્રપયુગનો છેલ્લો શાસક કોણ હતો તો ક્ષત્રપોમાં સૌથી શ્રેષ્ઠ હતો રુદ્રદામા અને એક ક્ષત્રપયુગનો છેલ્લો શાસક જેનું નામ હતું રુદ્રસિંહ ત્રીજો ત્રેસઠમો પ્રશ્ન ગુજરાત રાજ્યમાં ક્ષત્રપ સત્તાનો અંત લાવનાર અને ગુજરાત રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કરનાર કોણ હતા તો કે ગુજરાત રાજ્યમાં ક્ષત્રપ સત્તાનો અંત લાવનાર હતો ચંદ્રગુપ્ત બીજો અને ગુજરાત રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કરનાર પણ હતો ચંદ્રગુપ્ત બીજો ચોસઠમો પ્રશ્ન સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર કરાવનાર કોણ હતો તો તેમાં જ સ્કંદ સ્કંદગુપ્તનો શુભ પર્ણદત્ત પાસઠમો પ્રશ્ન ગુપ્તકાળમાં પ્રચલિત ધર્મ કયો હતો તો વૈષ્ણવ ધર્મ ત્યાર પછી ગુજરાતમાં મૈત્રક વંશના સ્થાપક કોણ હતા તો સેનાપતિ ભટ્ટાર ત્યાર પછી મૈત્રક વંશમાં પ્રચલિત ધર્મ કયો હતો તો શિવધર્મ ગુપ્ત ગુપ્તકાળમાં પ્રચલિત ધર્મ વૈષ્ણવ ધર્મ અને મૈત્રકમાં શિવ ધર્મ મૈત્રક વંશનો શિલાદિત્ય પહેલો કયા નામે ઓળખાતો હતો તો તેમજ આવશે ધર્માદિત્ય ઓગણ પ્રશ્ન ચીની યાત્રાળુ યુએન સાંગે કોના સમયમાં ગુજરાતની મુલાકાત લીધી હતી તો તેમજ આવશે ધ્રુવસેન બીજા જે ઈસવીસન અંદાજીત ઈસવીસન છસો ને ચાલીસમાં મિત્રો આની પીડીએફ પણ તમને મળી જશે આપણી એપ્લિકેશન ઉપર એપ્લિકેશનમાં તમે લેફ્ટ સાઇડ થ્રી ડોટ ઉપર જશો અને અહીંયા ફ્રી સ્ટડી મટિરિયલ લખેલું હોય છે એમાં જશો એટલે તમને આ પીડીએફ પણ મળી જશે તો એપ્લિકેશનની લિંક જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે તમે ડાઉનલોડ કરીને આ પીડીએફ પણ મેળવી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે મહારાજાધિરાજ અને ચક્રવર્તીના બિરુદ ધારણ કરનાર રાજવી કોણ હતો તો દર્શન ચોથો એકોતેરમો પ્રશ્ન સૌરાષ્ટ્રમાં ગારો ગારુલક વંશનું પાટનગર કયું હતું તો ઢાંક બોતેરમો પ્રશ્ન ગુજરાતમાં ચાવડા વંશની રાજધાની કઈ હતી તો પંચાસર હવે મિત્રો ગુજરાત ચાવડા વંશની રાજધાની પંચાસર જે જયશિખરી ચાવડા હતા એ પંચાસરના હતા પણ એકચ્યુઅલી ચાવડા વંશની સ્થાપના કરનાર હતા વનરાજ ચાવડા અને વનરાજ ચાવડાએ તેની રાજધાની પાટણ રાખી હતી બરાબર તો આપણ યાદ રાખજો જયશિખરી ચાવડા જે હતો ત્યારે રાજધાની હતી પંચાસર અને પછી ત્યાર પછી એ જયશિખરી ચાવડાના પુત્ર જે વનરાજ ચાવડા જેને ચાવડા વંશનો સ્થાપક પણ માનવામાં આવે છે અને એ વખતે એને રાજધાની રાખી હતી પાટણ ત્યાર પછી ઉચ્ચર ઉત્તર ગુજરાતમાં ગુર્જર પ્રતિહારોની રાજધાની કઈ હતી તો ભીલમાલ ચુંબોતેરમો પ્રશ્ન જોઈએ કે રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી તો માન્ય ખેટ જે મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી છે પંચોતેરમો પ્રશ્ન પારસીઓ સૌ પ્રથમ ગુજરાતમાં કયા આવીને વસ્યા હતા એટલે ક્યાં આવ્યા હતા તો કે સંજાણ ખાતે છોતેરમો પ્રશ્ન ખાલી જગ્યા યુગ ગુજરાતનો સુવર્ણ યુગ ગણાય છે તો તેમજ આવશે સોલંકી યુગ ત્યાર પછી ગુજરાતમાં સોલંકી વંશના સ્થાપક કોણ હતા તો મૂળરાજ સોલંકી અને મૂળરાજ પહેલો પણ કહેવામાં આવે છે બરોબર એટલે મૂળરાજ પહેલો કેતોય એ જ આવશે અને મૂળરાજ સોલંકી પણ એ જ આવશે અઠ્યોતેરમો પ્રશ્ન સિદ્ધપુરમાં રુદ્ર મહાલય બંધાવનાર શાસક કોણ હતો તો તેમાં જવાશે મૂળરાજ સોલંકી હવે મિત્રો આમાં એ કન્ફ્યુઝન છે અમુક પુસ્તકમાં તમને જોવા મળશે સિદ્ધરાજ જયસિંહ બરાબર પણ એકચ્યુઅલી એમાં એવું હતું કે સિદ્ધરાજ જયસિંહ એ કેવું હતું કે આમાં જ્યારે રુદ્રમહાલયની જે બાંધકામની શરૂઆત કોણે કરી હતી તો મુરરાજ સોલંકીએ કરી હતી પણ એના શાસનકાળ દરમિયાન આ રુદ્રમહાલય બહુ મોટો હતો એના શાસનકાળ દરમિયાન આ રુદ્રમહાલય પૂરો નહોતો થયો બરાબર અને ચાલુ કલા ચાલુ રુદ્રમહાલયનું બાંધકામ ચાલુ કલા કરાવનાર હતા મુરરાજ સોલંકી પરંતુ પૂર્ણ કરાવ્યું હતું સિદ્ધરાજ સોલંકીએ બરાબર એટલે કે સિદ્ધરાજ જયસિંહે ત્યાર પછી ઓગણસીમો પ્રશ્ન કે કોના સમયમાં મહંમદ ગઝનવીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું તો તેમાં આવશે ભીમદેવ પહેલાંના સમયમાં એંસીમો પ્રશ્ન આબુમાં આદિનાથ આદિનાથનું આરસનું મંદિર બંધાવનાર કોણ હતા તો વિમલ મંત્રી ત્યાર પછી કર્ણદેવે કયું નગર વસાવ્યું હતું તો તેમાં જવાબ આવશે કર્ણાવતી નગર જે આશાપલ્લી ખાતે બ્યાસીમો પ્રશ્ન સોલંકી વંશનો મુત્સદ્દી રાજા કોણ હતો તો સિદ્ધરાજ જયસિંહ ત્યાર પછી ત્યાંશીમો પ્રશ્ન સિદ્ધરાજે જૂનાગઢના કયા રાજાને હરાવ્યો હતો તો રાખેંગારને સિદ્ધરાજે પાટણમાં કયું તળાવ બંધાવ્યું હતું તો સહસ્ત્રલિંગ તળાવ પંચ્યાસીમો પ્રશ્ન સિદ્ધરાજના રુદ્ર મહાલયનો જીર્ણોદ્વા કરાવનાર કોણ હતા તો તેમાં જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહ તો જીર્ણોદ્વાર એને કરાવ્યો તો સિદ્ધરાજ જયસિંહ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે રાજા સિદ્ધરાજ જય જયસિંહનું જન્મસ્થળ કયું છે તો પ્રહલાદનપુર જે હાલમાં પાલનપુર તરીકે ઓળખાય છે સત્યાસીમો પ્રશ્ન સોલંકી વંશનો અંતિમ શાસક કોણ હતો તો ત્રિભુવનપાળ અઠ્યાસીમો પ્રશ્ન ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસક કોણ હતા તો મીનળદેવી નેવ્યાસીમો પ્રશ્ન ધોળકામાં આવેલ મલાઉ તળાવ કોના ન્યાયનું પ્રતિક છે તો તેમાં તેમજ આવશે મીણદેવીનું નેવમો પ્રશ્ન ગુજરાતમાં વાઘેલા વંશના સ્થાપક કોણ હતા તો વિશળદેવ વાઘેલા જેમણે વિસનગર પણ વસાવેલું છે એકાણું પ્રશ્ન ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો તો કર્ણદેવ વાઘેલા બાણુમો પ્રશ્ન જોઈએ કે અહેમદ ખાન કોનો કિતાબ ધારણ કરી રાજગાદીએ આવ્યો તો તેમજ આવશે નસરુદ્દીન અહેમદ શાહ ત્રાણું પ્રશ્ન અહેમદશાહે હાથમતી નદીના કિનારે કયું શહેર વસાવ્યું તો તેમજ આવશે અહેમદનગર જેને હાલમાં હિંમતનગર તરીકે ઓળખાય છે ચોરાણું પ્રશ્ન ગુજરાતનો શ્રેષ્ઠ મુસ્લિમ શાસક કોણ હતો તો ગુજરાતનો અકબર તરીકે ઓળખનાર મોહમ્મદ બેગડો પંચાણુંમો પ્રશ્ન ઉત્તર ગુજરાતની અને ખાલી જગ્યા ઉત્તર ગુજરાતની ખાલી જગ્યા અને ખાલી જગ્યા નદીઓને અંતસ્થ નદીઓ કહે છે તો તેમાં જવાબ આવશે બનાસ સરસ્વતી અને રૂપેણ બરાબર એટલે કે ઉત્તર ગુજરાતની અને ગુજરાતની પણ અંતસ્થ નદીઓ છે બનાસ રૂપેણ અને સરસ્વતી ત્યાર પછી છન્નુંમાં પ્રશ્ન કે સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે તો સૌરાષ્ટ્રની સૌથી લાંબી આવે ભાદર ઓલ ઓવર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ આવે સાબરમતી લાંબી પૂછવું છે મોટી નથી પૂછવો લાંબી નદી તો સૌરાષ્ટ્રની ભાદર અને ગુજરાતની સાબરમતી ત્યાર પછી ગુજરાતમાંથી નીકળીને ગુજરાતમાં જ વહેતી લાંબામાં નદી લાંબામાં લાંબી નદી કઈ છે તો ગુજરાતમાંથી જ નીકળતી હોય એટલે તેનું ઉદ્ગમ સ્થાન પણ ગુજરાત જ હોય અને ગુજરાતમાં જ તેનું જે અંતિમ સ્થાન હોય એવી નદી કઈ છે તો ભાદર ત્યાર પછી અઠ્ઠાણું પ્રશ્ન કઈ નદી પર ખોડિયાર અને રાજસ્તરી બંધ બાંધવામાં આવ્યા છે તો તે નદીનું નામ છે શેત્રુંજી નદી ત્યાર પછી નવ્વાણું પ્રશ્ન જોઈએ કે કંકાવતી અને રૂકમાવતી નદીઓ કયા જિલ્લામાં આવેલી છે તો તેમાં જ આવશે કચ્છ જિલ્લામાં અને ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો એટલે કે સોમો પ્રશ્ન નરસરોવરનો સૌથી મોટો ટાપુ જે છે એનું નામ શું છે તો કે પાનવડ ટાપુ તો મિત્રો આ આપણે ગુજરાત રાજ્યના કેટલાક અમેઝિંગ ફેક્ટ આધારિત ક્વેશ્ચનો જોઈએ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવું બોલતા નહીં અને મિત્રો આની પીડીએફ પણ તમને મળી જશે આપણી એપ્લિકેશન ઉપર જે એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એપ્લિકેશન ડાઉનલોડ કરશો રજિસ્ટર થશો એટલે તમને લેફ્ટ સાઈડ ત્રણ ડોટ દેખાશે એની ઉપર ક્લિક કરશો એટલે તમને સ્ટડી મટિરિયલ નામનો ઓપ્શન દેખાશે એના ઉપર ક્લિક કરશો એ જગ્યાએ તમને આ પીડીએફ તમને મળી જશે તો ચાલો મિત્રો આજનો વિડીયો પણ અહીં પૂરો કરીએ જય હિન્દ વંદે માતર